છે ખંભાત તાલુકાનું ડેડર ગામ. અહીં લોકો એટલા જાગૃત નથી, જ્યાં સુધી શાકભાજીની રિક્ષા પર લોકો માસ્ક પહેર્યા વગર ઊભા છે. પોલીસ અહીં બહુ જ કડક છે. પોલીસ જવાનો એક જગ્યાએ સતત તો ઊભા રહી શકે નહીં, જનતાએ સમજવું પડે. એટલે લોકો સરકારી તંત્રને સાથ આપવો જોઈએ. ગામના આગેવાનોએ પણ ગામના લોકોને જાગૃત કરી પૂર્ણ લોકડાઉન રહે તેવી કોશિશ કરવી જોઈએ. તમને કેટલા વાગ્યા સુધી ફ્રૂટ વેચવાની પરમિશન આપી છે? અમે કાંઈ પરમિટ આપી નથી. ગ્રામ પંચાયતે કઈ લખી નથી આપ્યું તમને? સવારે 10-11 વાગ્યા સુધી વેચીએ છીએ. તો અત્યારે કેમ 5 વાગ્યા વેચો છો? 5 વાગ્યા પછી આવીએ. તમે ગ્રામ પંચાયતે કઈ લખિતમાં પરમિશન નથી આપી કેટલા વાગ્યા સુધી વેચો એવું? કાંઈ આપ્યું નથી. પરિપત્ર પ્રમાણે તમારે શાકભાજી વેચવાનો સમય કયો છે? બસ હવે જરા કોર્સ પૂરું થઈ આગળ ઘડીક વેચીએ તો જોઈએ. સમય કયો છે? સમય તો અટાણે હું વેચું આવું 2-4 વાગે, 4-6 વાગે સુધી. નહી કઈ કીધું નથી અમને કોઈ. હવે સાહેબ તો તમારે પંચાયત માં લખાવું છે ને, આટલા વાગે આટલા વાગે ઘંટી ચાલુ રાખવાની છે? હા તો લખાઈ આવશો. જે પ્રમાણે સરકારના નિયમો હશે એ પ્રમાણે પાલન કરીને એ પ્રમાણે ચાલુ રાખો. એવું લાગી રહ્યું નથી. અને અત્યારે જે સરપંચ હાજર ન હોવા છતાં ન હતા એ બાબતે તેના સભ્યોને મોકલેલા છે, તો આપણે તેની પાસેથી જાણીએ કે તે કોરોના વિશે કઈ સાવચેતી રાખી રહ્યા છે. આપનું નામ જણાવશો? મારું નામ બાબુભાઈ નાંદિયા મકવાણા. કોરોના જ્યારથી લોકડાઉન થયું ત્યારથી અત્યાર સુધીમાં સરપંચ અને ગામ લોકોએ લોકડાઉનમાં પૂરેપૂરો સહકાર આપ્યો છે અને લોકડાઉનની પૂરેપૂરી માહિતી છે. પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી અમને સંપૂર્ણ સંતોષ છે. પોલીસ ડિપાર્ટમેન્ટે જે હું તમને કામગીરી કરી છે જેના કારણે હું તો કોરોના પ્રવેશ થયો નથી અને લોકડાઉનનું પૂરેપૂરું એડાન ગામે પૂરેપૂરું જતન કર્યું છે અને રાખ્યું છે. એડાન ગામની અંદર કોરોના માટે સાવચેતીના પગલા રૂપે પૂરતા પગલાં લેવામાં આવે છે. રિપોર્ટ, લોકસમા ન્યૂઝ, ડેડાણ.